નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણે યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે આના અગાઉના લેક્ચરની અંદર શેરમૂડીની આમનોંધનો એક સાદો દાખલો જોયો. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે શેરમૂડી જે આપેલી હોય એનું વર્ગીકરણ પૂછે તો વર્ગીકરણ કેવી રીતે કરવાનું. જો આ દાખલો પૂછી શકે તો આપણને વિકલ્પની અંદર કોઈ પણ એક પોર્શનની અંદર પૂછી શકે, અથવા તો એક બે વાક્યની અંદર આપણને પૂછી શકે કે આ વસ્તુ અથવા તો આ રકમ કેટલી થાય. તો આપણા મગજની અંદર તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે આવી રીતે આપણે વર્ગીકરણ કરીએ છીએ. તો ચાલો એક ઉદાહરણ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક કંપનીએ તેની સત્તાવાર થાપણ ₹10 નો એક એવા 25 લાખ ઇક્વિટી શેર, એટલે સત્તાવાર થાપણ જે છે 25 લાખ ઇક્વિટી શેર રાખેલ હતી, તેમાંથી કંપનીએ 20 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા, જે જાહેર ભરણા દ્વારા 19 લાખ ઇક્વિટી શેરની અરજીઓ મળી. કંપની દ્વારા આ શેર પર કુલ ₹8 મંગાવવામાં આવ્યા અને પૂરેપૂરા ભરપાઈ થયેલા. જ્યારે તમે આવી રકમ વાંચો ત્યારે તમારું પહેલું જે કોન્સન્ટ્રેશન હોય એ કોન્સન્ટ્રેશન આ વસ્તુ ઉપર હોવું જોઈએ કે કેટલા શેર છે કંપનીના, 25 લાખ શેર. કંપનીએ જાહેર જનતામાં કેટલા બહાર પાડ્યા, 20 લાખ શેર. અરજીઓ કેટલાની મળી, 19 લાખ શેરની, અને મળ્યા કેટલા, 8 લાખ રૂપિયા. તો આ જે બધી વસ્તુઓ છે એને આપણે વર્ગીકરણ કરીએ. તો વર્ગીકરણમાં ખાસ મગજ નહીં લગાવવાનું, રકમ આપી છે, રકમ જો તમે થોડુંક શાંતિથી વાંચો તો ઓટોમેટિક તમારો દાખલો સોલ્વ થઈ જાય. આપણને કીધું છે કે એક કંપનીએ તેની સત્તાવાર થાપણ ₹10 નો એક એવા 25 લાખ ઇક્વિટી શેર, આપણે થિયરીમાં જોઈ ગયા છે સત્તાવાર થાપણ એટલે કંપની પોતાના ભવિષ્ય દરમિયાન જેટલી થાપણ કુલ બહાર પાડી શકે એને આપણે શું કહીએ છીએ, સત્તાવાર થાપણ. તો સૌથી પહેલું કોલમ બનાવવાનું સત્તાવાર થાપણ ₹10 નો એક એવા 25 લાખ ઇક્વિટી શેર. તમને ખબર જ હશે કે આ શેરની અંદર લખવામાં આવે છે એમો ની અંદર કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે કંપની બનાવે છે તેની અંદર 25 લાખ × 10 એટલે કે 2 કરોડ 50 લાખ રૂપિયા જે છે એ કંપનીની શું થઈ જાય છે, સત્તાવાર થાપણ થઈ જાય છે. ત્યાર પછી આગળ આવ્યું છે તેમાંથી કંપનીએ 20 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડી. હવે કંપની કેટલા શેર બહાર પાડે છે, 20 લાખ, કારણ કે 25 લાખની કંપનીની કદાચ જરૂરિયાત નહીં હોય માટે કંપની જે છે જાહેર જનતા માટે શેર બહાર પાડે છે 20 લાખ. તો 20 લાખ જે શેર બહાર પાડે છે તો અહીંયા આવે કે બહાર પાડેલ થાપણ, પેલું આપણે લખ્યું છે સત્તાવાર થાપણ. ત્યાર પછી આવે બહાર પાડેલ થાપણ કે ₹10 નો એક એવા 20 લાખ ઇક્વિટી શેર કંપની જાહેર જનતા માટે બહાર પાડે છે, એટલે કે 2 કરોડ રૂપિયા જે છે કંપની શું કરે છે, બહાર પાડે છે. ત્યાર પછી આગળ વધીએ, કંપનીએ જાહેર ભરણા દ્વારા 19 લાખ ઇક્વિટી શેરની અરજીઓ મળી. તો કંપની 20 લાખ ભલે બહાર પાડતી પરંતુ કંપનીને 20 લાખ મળતા નથી. કંપનીને કેટલા મળે છે, 19 લાખ મળે છે. ઇટ મીન્સ કે 1 લાખ કેવા મળે છે, ઓછા મળે છે. તો જેટલા મળે છે એટલા લખવાનું કે કંપનીની ભરાયેલી થાપણ કે લોકોએ એને 19 લાખ શેરના પૈસા આપ્યા, એટલે કે ₹10 નો એક એવા 19 લાખ ઇક્વિટી શેર એટલે કે 1 કરોડ 90 લાખ રૂપિયા કંપનીને જે છે એ જાહેર જનતા એની પર વિશ્વાસ રાખ્યો કે આટલા પૈસા અમે ભરશું. કંપનીએ જે તે સમયે 10 એ 10 રૂપિયા મંગાવ્યા નથી. કંપનીએ કેટલા રૂપિયા મંગાવેલા છે, તો 8 રૂપિયા મંગાવેલા છે. તો 8 રૂપિયા મંગાવેલા છે તો મંગાવેલ અને વસૂલાવેલ થાપણ, કારણ કે કંપની 8 રૂપિયા મંગાવ્યા તો 8 એ 8 રૂપિયા મળી જાય છે. માટે ₹10 નો એક એવા 19 લાખ ઇક્વિટી શેર હાચા, પરંતુ કંપનીએ મંગાવ્યા કેટલા, ફક્ત ₹8 મંગાવેલા છે. તો ₹8 મંગાવેલા ને ભરપાઈ થયેલા, તો 19 લાખ × 8 કરો એટલે કેટલા થઈ જાય, 1 કરોડ 52 લાખ રૂપિયા કંપનીએ ત્યાં જાહેર જનતા પાસેથી મંગાવેલા છે અને એને ભરેલા છે. પરીક્ષાની અંદર કદાચ પૂછાય તો આમાંથી કોઈ પણ એક પૂછાય કે ભરાયેલી થાપણ આપો, બહાર પાડેલ થાપણ આપો, મંગાવેલ થાપણ આપો, તો તમને તરત મગજમાં સ્ટ્રાઇક થવી જોઈએ, ફક્ત 2 કરોડ 50 લાખ એક આંકડો મગજમાં ઘૂંઘવો જોઈએ નહીં. ઓકે, ધન્યવાદ.